नमस्कार विद्यार्थी मित्रों, हूँ टंडेल सोनल, अश्वमेघ विद्यालय पारडी। आज आप धोरण चार गणित गम्मत विषय में अभ्यास करशु। तो मित्रों, प्रकरण त्रण भोपालनो प्रवास, तो एम आपणे पाठ्यपुस्तक में आगळनी चर्चाओ करीशु। आपणे कई होळी लईए, आगळ जईशु मित्रों। बधा उखाणा पूछवामां એટલા મશગુલ હતા કે તેઓ એક સરોવર પાસે આવી ગયા। તો બાળકો ઉખાણા પૂછી રહ્યા હતા અને ઉખાણા પૂછવામાં એટલા બધા મશગુલ હતા કે તેઓ એક સરોવર પાસે આવે છે। આ એક બહુ મોટું સરોવર હતું જેની વચ્ચે એક નાનકડો ટાપુ હતો। સરોવર એ સમયે ખૂબ સુંદર લાગતું હતું। તેમાં ઘણા બધા બતક ખૂબ જોરથી અવાજ કરતા હતા। અહીં આપણને ચિત્રમાં મિત્રો જોવા મળે છે, કેટલાક બાળકોએ બતકને પોપકોર્ન ખવડાવી, તો કેટલાક બાળકો બતકને શું ખવડાવે છે? પોપકોર્ન ખવડાવે છે। હવે આવ્યો રોમાંચક ભાગ, તે હતો નૌકાવિહારનો સમય। તેમણે કઈ હોડીમાં જવું તે નક્કી કરવાનું હતું, જે કાર્ય બહુ સહેલું ન હતું। હવે આપણે પાછળ જોઈશું। અહીં જુદા જુદા પ્રકારની હોડીઓ છે, દરેકના ટિકિટના ભાવ અને ફરવાનો સમય અલગ અલગ છે। તો મિત્ર, અહીં હોડીના નામો આપ્યા છે કે ડબલ ડેકર, પેડલ બોટ, મોટર બોટ, હલ્લેસાવાળી બોટ, અને અહીં ટિકિટના દર પણ આપ્યા છે। જેમ કે ડબલ ડેકર, જેનો ટિકિટનો દર છે 30 રૂપિયા, અને વિહારનો સમય છે 45 મિનિટ। બીજું આપ્યું છે પેડલ બોટ, જેનો ટિકિટનો દર છે 15 રૂપિયા, અને વિહારનો સમય છે 30 મિનિટ। ત્રીજું આપ્યું છે મોટર બોટ, અને ટિકિટનો દર છે 25 રૂપિયા, અને વિહારનો સમય છે 20 મિનિટ। ચોથું છે હલ્લેસાવાળી બોટ, ટિકિટનો દર છે 15 રૂપિયા, અને વિહારનો સમય છે 45 મિનિટ। તો અહીં આપણે આગળ જોઈશું, હોડીના સમય અને ટિકિટના દર પરથી પાઠમાં અમુક પ્રશ્નો આપ્યા છે, વધારે પ્રશ્ન આપણે જોઈશું। તો મિત્રો, હોડીનો સમય અને ટિકિટના દર પરથી અહીં પ્રશ્ન આપવામાં આવેલ છે, અને આપણે દર અને મિનિટ પરથી એ પ્રશ્નના જવાબો આપીશું જે આપણે આગળ આપી ચૂક્યા છે। હવે વધારે સમજૂતી મેળવીશું, તો જોઈશું મિત્રો। ચાલો આપણે હલ્લેસાવાળી હોડીમાં જઈએ, તે બહુ મોંઘી નથી અને આપણને વધુ સમય શાંતિથી સહેલ કરી શકીશું। તો બીજું બાળક શું કહે છે? ચાલો આપણે ડબલ ડેકરમાં જઈએ, મોંઘી છે પણ સમય વધુ છે, સાથે સંગીતની મજા પણ આવશે। તો આ રીતે બાળકો વાતો કરે છે। તો આપણે અહીં પ્રશ્નો જોઈશું મિત્રો। ઇન્દ્રા અને ભાનુ પહેલાં મોટર બોટમાં ગયા, પહેલાં શેમાં જાય છે? મોટર બોટમાં ગયા, અને પછી હલ્લેસાવાળી હોડીમાં ગયા, તો તેમણે બંને હોડીના કુલ કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? તો આપણે મિત્રો જોઈ શકીએ છીએ કે મોટર બોટમાં અને હલ્લેસાવાળી બોટમાં જાય છે, તો મોટર બોટમાં ટિકિટનો દર છે 25 રૂપિયા। આપણે જે કોષ્ટકમાં જોયું હતું, તો મોટર બોટનો ટિકિટનો દર છે 25 રૂપિયા, અને હલ્લેસાવાળી બોટના છે 15 રૂપિયા। તો તેમણે બંને હોડીના કુલ કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? તો મિત્રો, મોટર બોટમાં છે 25 રૂપિયા, તેઓ બે જણ જાય છે, માટે ભાનુ અને ઇન્દ્રા જાય છે, માટે બેના કેટલો થશે? બેનો ટિકિટનો દર થશે 25 વત્તા 25, એટલે કે 50 રૂપિયા, અને હલ્લેસાવાળી હોડીના 15 રૂપિયા છે, પરંતુ ભાનુ અને ઇન્દ્રા જાય છે,
માટે 15 વત્તા 15 અથવા તો 15 ગુણ્યા 2 તો કેટલા થશે 30 માટે અહીં મોટરબોટના થાય છે 50 રૂપિયા અને હલ્લેસાવાળી હોડીમાં થાય છે 30 રૂપિયા તો આપણે 50 વત્તા 30 કરતાં કેટલો જવાબ મળે છે 80 મળે છે તો તેમણે બંને તેઓ બંને જણાએ હોડીના કુલ 80 રૂપિયા ચૂકવ્યા હશે કેટલા રૂપિયા ચૂકવ્યા હશે 80 રૂપિયા ચૂકવ્યા હશે બંને હોડીનો મળીને કુલ બેસવાનો સમય કેટલો બંને હોડીનો મળીને કુલ બેસવાનો સમય કેટલો છે તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે મોટર બોટમાં 20 મિનિટ છે અને હલ્લેસાવાળી બોટમાં 45 મિનિટ છે મોટર બોટમાં કેટલા છે મિત્રો તો મોટર બોટમાં 20 મિનિટ છે અને હલ્લેસાવાળી બોટમાં 45 મિનિટ છે તો 20 વત્તા 45 મિનિટનો સરવાળો કરતાં કેટલો આવશે જવાબ તો મિત્રો જવાબ આવશે 65 મિનિટ કેટલો જવાબ આવશે 65 મિનિટ આગળનો પ્રશ્ન જોઈશું બાળકોની એક ટુકડી ડબલ ડેકર હોડીમાં ગઈ તેમણે કુલ 450 રૂપિયા ચૂકવ્યા તો તે કુલ કેટલા બાળકો તે હોડીમાં બેઠા હશે તો બાળકોનું એક ટુકડી જાય છે કઈ બોટમાં જાય છે તો ડબલ ડેકર હોડીમાં જાય છે તો ડબલ ડેકરમાં એક વ્યક્તિના એટલે કે એક બાળકના 30 રૂપિયા છે પરંતુ તેઓ કુલ 45 રૂપિયા ચૂકવે પરંતુ તેઓ 450 રૂપિયા ચૂકવે છે તો કેટલા બાળકો હોડીમાં બેઠા હશે તો મિત્રો કે જે કુલ રૂપિયા કેટલા છે 450 અને ટિકિટનો દર કેટલો છે 30 તો આપણે બંનેનો ભાગાકાર કરશું કે 450 ભાગ્યા 30 તો 00 નીકળી જશે 45 ભાગ્યા 3 45 ભાગ્યા 3 કરતાં આવે છે 15 તો જવાબ આવશે કે 15 બાળકો હોડીમાં બેઠા હશે કેટલા બાળકો હોડીમાં બેઠા હશે 15 બાળકો હોડીમાં બેઠા હશે કઈ હોડી 1 કલાકમાં 2 ફેરા કરે છે કઈ હોડી છે જે 1 કલાકમાં 2 ફેરા કરે છે તો મિત્રો કઈ એવી હોડી છે જે 1 કલાકમાં 2 ફેરા કરે છે તો આપણે અહીં કોષ્ટક જોઈ શકીએ છીએ તો આપણે કોષ્ટકમાં જોઈશું કે પ્રશ્ન છે આપણો કે કઈ હોડી 1 કલાકમાં 2 ફેરા કરે છે તો 1 કલાક એટલે કે કેટલી મિનિટ થશે મિત્રો તો 1 કલાક એટલે 60 મિનિટ થશે તો આપણે અહીં મિનિટ જોઈએ કે વિહારનો સમય જોતાં અહીં આપી છે 45 મિનિટ 30 મિનિટ 20 મિનિટ અને 45 મિનિટ તો 1 કલાકમાં 1 કલાક એટલે 60 મિનિટ અને અહીં આપ્યું છે 30 મિનિટ આપણે જોઈએ કે પેડલ બોટ તો પેડલ બોટ 1 ફેરામાં 30 મિનિટ કરે છે તો 2 ફેરામાં કેટલા કરશે તો 2 ગુણ્યા 30 એટલે 60 મિનિટ આવી જશે અને 60 મિનિટ એટલે કેટલા આવશે 1 કલાક માટે જવાબ આવશે પેડલ બોટ એ 1 કલાકમાં 2 ફેરા કરે છે માટે આપણે જવાબ લખશું પેડલ બોટ અહીં લખશું પેડલ બોટ આગળ જોઈશું મિત્રો કઈ હોડીને 1 ફેરામાં 1/2 કલાકથી પણ ઓછો સમય લાગે છે 1/2 કલાકથી પણ ઓછો સમય 1/2 કલાક એટલે મિત્રો 30 મિનિટ તો 30 મિનિટથી પણ ઓછો સમય લાગે છે એવી કઈ હોડી છે તો આપણે કોષ્ટકમાં જોઈશું તો મિત્રો અહીં 30 મિનિટથી પણ ઓછી 1 ફેરામાં 30 મિનિટથી પણ ઓછી થાય એવી કઈ હોડી છે તો 45 મિનિટ છે 30 મિનિટ છે 20 મિનિટ છે તો કયો આવશે 30 મિનિટથી ઓછી હોવી જોઈએ તો છે 20 મિનિટ તો કોની છે 20 મિનિટ મોટર બોટ તો આપણે કહી શકીએ છીએ કે મોટર બોટ એ 1/2 કલાકથી પણ ઓછો સમય લાગે છે મોટર બોટમાં 1/2 કલાકથી પણ ઓછો સમય લાગે છે તો આપણે જવાબ લખીશું મોટર બોટ
तो जवाब आवशे मोटर बोट। हवे आगळ मित्रों, कई होड़ी ओछा पैसा में वधु समय फेरवे छे, के पैसा ओछा अने समय वधु फेरवे छे एवी होड़ी कई छे ए कोष्टक में जोईशुं। तो मित्रों, आपणे अहीं टिकिटनो दर जोईए तो कई बोटनो टिकिटनो दर ओछो छे? 30 रुपया, 15 रुपया, 25 रुपया के 15 रुपया। प्रश्न एवो होतो के कई होड़ी ओछा पैसा में वधु समय फेरवे छे। तो ओछो समय अने ओछा पैसा अने वधारे समय, तो ओछा पैसावाड़ी बोट आपणे जोईशुं। प्रथम तो आ छे 15 मिनिट अने आ पण 15 मिनिट छे, परंतु मित्रों पैसा ओछा, तो 15 रुपया अने 15 रुपया, परंतु समय केवो होवो जोईए? वधारे। तो पेडल बोट ए 15 रुपया में 30 मिनिट फेरवे छे अने हल्लेसावाड़ी बोट ए 15 रुपया में 45 मिनिट फेरवे छे। तो हल्लेसावाड़ी बोट पैसा ओछा छे अने समय वधारे छे, माटे जवाब शुं आवशे? हल्लेसावाड़ी बोट। तो आपणे अहीं जवाब लखीशुं हल्लेसावाड़ी बोट। આગળ જોઈશું મિત્રો, જાવેદ 2 વખત હોડીમાં બેઠો અને તેના તેણે 40 રૂપિયા ચૂકવ્યા। કેટલા રૂપિયા ચૂકવ્યા? 40 રૂપિયા। અને 50 મિનિટ ફર્યો, તો તેણે કઈ 2 હોડી પસંદ કરી હશે? તો મિત્રો, 2 વાર હોડીમાં બેસે છે, 40 રૂપિયા ચૂકવે છે અને કેટલી મિનિટ ફરે છે? 50 મિનિટ ફરે છે, માટે તે કઈ હોડી પસંદ કરી હશે એ આપણે કોષ્ટકમાં જોઈશું। તો મિત્રો, જાવેદ કેટલા રૂપિયા ચૂકવે છે? 40 રૂપિયા ચૂકવે છે અને 2 વાર હોડીમાં બેસે છે। તો આપણે ટિકિટનો દર, તો કયા 2 ટિકિટનો દર 40 રૂપિયા થાય છે આપણે જોઈશું। તો 25 વત્તા 15 કરતાં 40 રૂપિયા થાય છે, તો આ છે 15 અને આ 25, પરંતુ આપણે એનો સમય જોઈએ તો 30 મિનિટ અને 20 મિનિટ, તો એ 50 મિનિટ થઈ જાય છે। તો કઈ 2 બોટ હશે? પેડલ બોટ અને મોટર બોટ। જો તો એનો ટિકિટનો દર થાય છે 40 રૂપિયા અને સમય કેટલો થાય છે? 50 મિનિટ। અને જાવેદે પણ 2 હોડીમાં બેઠો હતો અને તેણે 40 રૂપિયા ચૂકવ્યા હતા અને 50 મિનિટ ફર્યો હતો, માટે કઈ 2 બોટ આવશે? પેડલ બોટ અને મોટર બોટ। માટે જવાબ લખીશું પેડલ બોટ અને મોટર બોટ। હવે આગળ જોઈશું મિત્રો, પાછા ફરવાનો સમય। પાછા ફરવાનો સમય, બાળકોએ જુદી જુદી હોળીની 4 વાગ્યા સુધી મજા માણી। હવે પાછા ફરવાનો સમય થઈ ગયો હતો, હવે તેઓ ક્યાંય રોકાવાના ન હતા કારણ કે તેમને 2 કલાકમાં પાછા ફરવાનું હતું। તો તેઓ હોશંગાબાદ ખાલી જગ્યા વાગે પહોંચવા જોઈએ। તો અત્યારે કેટલા વાગ્યા છે અહીં? તો 4 વાગ્યા, અને 2 કલાકમાં ત્યાં પાછા ફરવાનું હતું। કેટલા કલાકમાં? 2 કલાકમાં। તેઓ ક્યાંય રોકાવાના પણ ન હતા, તો 4 વાગ્યા છે અને બીજા 2 કલાક પહોંચતા થશે, માટે કેટલા થશે? 6 વાગે પહોંચવા જોઈએ। કેટલો જવાબ આવશે અહીં? 6 વાગે પહોંચવા જોઈએ। તો આ રીતે મિત્રો, પ્રકરણ 3 ભોપાલના પ્રવાસની પાઠ્યપુસ્તકની સમજૂતી આપણે મેળવી, તેમજ તમામ દાખલાઓની ગણતરી પણ જોઈ છે। તો મિત્રો, પાઠ્યપુસ્તકમાં આપેલ પ્રશ્ન જે આપણે અહીં સમજ્યા છે એ તમારે પાઠ્યપુસ્તકમાં લખવાના રહેશે। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો।